સુરતમાં જે વિદ્યાર્થીઓએ કોલેજમાં જન્માષ્ટમીની ઉજવણી કરી, ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓએ ઉજવણી કરી હતી. મટકી ફોડીને સંગીતના તાલે આ ઉત્સવ મનાવ્યો હતો. જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરતી આ તમામ વિદ્યાર્થિનીઓ સુરતની છે અને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી છે, અભ્યાસ કરી રહી છે. તમામ વિદ્યાર્થિનીઓ આપ જોઈ શકો છો, સંગીતના તાલે તમામ વિદ્યાર્થિનીઓ ઝૂમી ઉઠી છે અને મટકી ફોડ આ કાર્યક્રમ થકી તમામ સહેલાણીઓ એક થઈને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ અને આ જન્માષ્ટમીનો જે પર્વ છે તેની ઉજવણી કરતી નજરે પડી રહી છે. સુરતમાં ડિઝાઇનિંગનો અભ્યાસ કરનાર આ તમામ વિદ્યાર્થિનીઓ આ મહાપર્વની ઉજવણીમાં લીન થતી જોવા મળ્યા હતા. સંગીતના તાલે ઝૂમી રહ્યા છે અને જન્માષ્ટમીના પર્વની ઉજવણી પણ કરી રહ્યા છે. જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે અને તે પહેલા અનેક જગ્યા પર અનેકવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે અને ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો તો ક્યાંક શેરી ગરબા પણ જોવા મળ્યા પહેલા. ત્યારે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં જે ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી જે વિદ્યાર્થિનીઓ છે તેઓ આજે ઉજવણી કરતી નજરે પડી હતી. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવેન ચિતે. દેવેન, જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે, આ પર્વની ઉજવણી થઈ રહી છે, કેવા પ્રકારનો ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે? જગ્યા સુરતની અંદર અત્યારે જન્માષ્ટમીનો જે કાર્યક્રમ છે તે રંગે ચંગે ઉજવવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતની અંદર આ ગોપીઓ જે છે તે અત્યારે ખૂબ ઉત્સાહના માહોલની અંદર જન્માષ્ટમીની ઉજવણી કરી રહી છે. કોલેજોની ત્યાં કેમ્પસની અંદર જે છે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે. મટકી ફોડનો કાર્યક્રમ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને તમામ જે યુવતીઓ જે છે તે અત્યારે પોતે ડાન્સ કરીને પોતે જે રીતે આ જન્માષ્ટમીના તહેવારે ઉજવણી કરતા હોય છે તે રીતે અહીં ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે. સુરત શહેરના અલગ અલગ કોલેજોમાં આ રીતે જે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંપરાગત રીતે જે રીતે આપણે જોતા આવ્યા છીએ અત્યાર સુધી કે જે ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવતી હોય છે તે ફેસ્ટિવલની ઉજવણી સુરત શહેરની અંદર ખૂબ જ રંગેચંગે થતી હોય છે ને અત્યારે પણ જે ઉત્સાહનો જે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી જે છે થોડી વારમાં જ આજે યુવતીઓ છે તેમના દ્વારા જે મટકી જે છે તે ફોડવામાં આવશે અને ઉત્સાહ જે છે તે જોવા મળશે. અત્યારે પણ મોટી સંખ્યામાં જે આ યુવતીઓ જે છે તે યુવતીઓ જે છે તે અત્યારે ઉજવણી કરી રહી છે અને મોટી સંખ્યાની અંદર અત્યારે કેમ્પસની અંદર આ પ્રકારે ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને